नमस्कार मित्रों, हेल्थ एजुकेशन यूट्यूब चैनल में स्वागत है आपनों। मित्रों छठा अठवाडिया की क्विज है ये आज चालू थी रही है, तो गया सप्ताह की अंदर विजेता बनेला तमाम मित्रों ने खूब खूब अभिनंदन। आ वीडियो नी अंदर आपणे बात करीशुं आजना एटले के छठी सप्ताहना पहला दिवसना स्कूल लेवलना प्रश्नों अने तेना आंसरो। आ पहला जो तमे आ वीडियो नी अंदर अने आ चेनल नी अंदर फर्स्ट टाइम होय मित्रों, तो वीडियो ने एटले के चेनल ने सब्सक्राइब करी लो, जेथी आवनार तमाम क्विज छे मित्रों एना आंसर छे एनी नोटिफिकेशन तमने मोबाइल में मळी जशे। जोईए मित्रों आजना स्कूल लेवलना प्रश्नों अने तेना आंसरो। विश्वमां बीजा नंबरे सौथी वधु शेरडी उत्पादन करतो देश कयो छे? तो इंडिया। बनास डेरी गुजरातनी अंदर कई जगह आवेली छे मित्रों? तो पालनपुर बनासकांठानी अंदर। शिक्षण माटेनुं आ विधान कोणे टांक्युं छे? तो मित्रों आ प्रश्ननो आंसर ચોક્કસથી મળી શક્યો નથી, જો મળશે તો કોમેન્ટ બોક્સની અંદર જણાવીશું। માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઇન્ડિયા મૂવમેન્ટ ક્યારે શરૂ કરવામાં આવી? તો 29 ઓગસ્ટ 2019માં। દીક્ષા પોર્ટલ પરથી કેટલી ભાષાઓમાં 1 થી 12ને લગતી સામગ્રી ઉપલબ્ધ છે? તો લગભગ 30 ભાષાઓની અંદર આ પોર્ટલ છે એ ઉપલબ્ધ છે। ઓટોમોબાઈલમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે વ્યક્તિએ શું કરવું જોઈએ? તો એક તો મિત્રો વ્યક્તિએ સાધનની ગતિ જાળવવી જોઈએ, ઝડપ ઓછી રાખવી જોઈએ અને જરૂર પડે તો સાધનને બંધ રાખવું જોઈએ। ઓટોમોબાઈલ્સના એક્ઝોસ્ટમાં કયું તત્વ હાજર હોય છે? તો કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ઓક્સાઇડ અને પાર્ટિક્યુલેટ મેટર એટલે કે ફાઇન કાર્બન કણો। પીએમ ગતિશક્તિ યોજનાના તમામ પ્રોજેક્ટનું મોનિટરિંગ અને અમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા કયા વિભાગના નોડલની કામગીરી સોંપવામાં આવી છે? તો જવાબ છે મિત્રો વાણિજ્ય વિભાગને। ગુજરાત રાજ્યની અંદર શિક્ષણ વિભાગ માટે કે નાણાકીય વર્ષ 2021માં કેટલી રકમની બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી હતી? તો મિત્રો 32,719 કરોડ રૂપિયાની જોગવાઈ કરેલી હતી। એક જ સ્તરે કુંભ મેળાનું આયોજન કરવામાં આવતું હોય તો સ્થળ વચ્ચે કેટલો અંતરાલ હોય છે? તો ટોટલ 6 વર્ષનો। નીચેનામાંથી કઈ ઐતિહાસિક નવલકથા ધૂમકેતુનું છે? તો મિત્રો એની વાત કરીએ તો અહીંયા ચૌલાદેવી, તણખા, પૃથ્વીશ, રાજમુકુટ, રુદ્રશરણમ, અજીતા પરાજય અને જીવન ખેડરે અને મંજિલ, આ જે છે મિત્રો નવલકથા એ ધૂમકેતુ સાહિત્યની છે। આમાંથી કોઈ પણ એક આવે ઓપ્શનમાં તો તમે સિલેક્ટ કરી લેજો। ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો કેન્દ્ર કોણે શરૂ કરાવ્યું? તો સયાજીરાવ ગાયકવાડે, જે વડોદરાના મહારાજા હતા। ગિરનારમાં શિલાલેખ કોણે ધર્મયજ્ઞાઓ કોતરવામાં આવી હતી? તો જવાબ છે મિત્રો સમ્રાટ અશોકની। ગુજરાતમાં મોઢેરામાં નૃત્ય મહોત્સવનું આયોજન કયા વર્ષે થાય છે? જાન્યુઆરી માસમાં। ગુજરાતમાં આવેલ વલ્લભ વિદ્યાનગર શહેરના સ્વપ્નદ્રષ્ટા તરીકે કોણ જાણીતું છે? તો જવાબ છે મિત્રો ભાઈ કાકા, જે સરદાર પટેલના સ્વપ્નોને સાકાર કરવા માટે જાણીતા હતા। જય જય ગરવી ગુજરાત કાવ્ય રચના કોની છે? તો નર્મદા શંકર દવે એટલે કે કવિ નર્મદની। જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ ગુજરાતી સાહિત્ય કોણ છે? તો રઘુવીર ચૌધરી। જ્ઞાનપીઠ પારિતોષિક વિજેતા પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ છે મિત્રો માંડલી, ડુંગરપુર, રાજસ્થાનની અંદર થયેલો હતો। કર્મનો સિદ્ધાંત કયા ગ્રંથમાં આપેલો છે? ઋગ્વેદની અંદર। ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું? રાહુલ। પુષ્કર મેળો કયા રાજ્યમાં ભરાય છે? રાજસ્થાનમાં। મેવાડના કયા રાજરાણી સંત કવિયત્રી તરીકે જાણી હતા? મીરાબાઈ। ભારતની પ્રથમ રેલવે લાઇન કયા બે સ્તર વચ્ચે થઈ હતી મિત્રો? તો 1857માં મુંબઈ અને થાણા વચ્ચે। ભારત ચીન યુદ્ધ કયા વર્ષમાં થયું હતું મિત્રો? 1962 20 ઓક્ટોબરની અંદર આ યુદ્ધ થયું હતું। એન્થોસેફાલસ એટલે કે કદમ છોડ છે કયા નક્ષત્ર સાથે સંબંધિત છે? તો જવાબ છે મિત્રો શત તારાકા નક્ષત્ર। ગુજરાતમાં નોંધાયેલ પ્રાણીઓને જૈવિક વિવિધતામાં કેટલા સંધિપાત જોવા મળે છે? 145। વન્ય પશુ હુમલામાં દુધારા ઘેટા બકરા છે એને મૃત્યુ પામે તો ગુજરાત સરકાર કેટલી સહાય આપે છે મિત્રો? તો ટોટલ 5,000ની સહાય આપતી હોય છે। ગુજરાતમાં આવેલ નારાયણ સરોવર ચિંકાર અભિયાનની સ્થાપના ક્યારે કરવામાં આવી મિત્રો? તો એપ્રિલ 1981ની અંદર આની સ્થાપના થઈ। ઓક્ટોબર કયા સપ્તાહમાં વન્યજીવ સપ્તાહ ઉજવવામાં આવે છે? તો 2 તારીખથી 8 ઓક્ટોબર સુધી આ સપ્તાહ ઉજવવામાં આવે છે। તમિલનાડુ રાજ્યનું રાજ્ય પક્ષી કયું છે? તો જવાબ છે મિત્રો સામાન્ય નીલમણી પક્ષી। PFRDAની સ્થાપના ક્યારે કરવામાં આવી? 23 ઓગસ્ટ 2003। સંશોધન ક્ષેત્રે AIMનું પૂરું નામ શું છે? તો જવાબ છે મિત્રો અટલ નવીન મિશન। સ્વચ્છ ભારત અભિયાનના પ્રણેતાનું નામ શું હતું? PM નરેન્દ્ર મોદી। રાજ્યની હવાની ગુણવત્તા ધોરણ નક્કી કરવાની જવાબદારી
कोने सौंपवामां आवी छे? तो राज्य प्रदूषण नियंत्रण बोर्ड ने सौंपवामां आवी छे। भूकंपनी तीव्रता मापवा माटे क्यूँ साधन वपराय छे? तो रिक्टर स्केल। एटले के मित्रों बात करिए तो सीस्मोग्राफ अथवा सीस्मोमीटर तरीके ओळखवामां आवे छे। इन्फॉर्मेशन कम्युनिकेशन टेक्नोलॉजी ना क्षेत्र में गुजरात कया स्टेट में स्थान धरावे छे? तो L2 स्टेज नी अंदर। गुजरात सरकार द्वारा माहिती मेळवानो अधिकारनो कायदो क्यांथी अमलमां आव्यो? 12 ઓક્ટોબર 2005। राष्ट्रीय आतंकवाद विरोध दिवस क्यारे उजववामां आवे छे? तो 21 મે ના દિવસે આ દિવસ ઉજવવામાં આવે છે। भारत में दर वर्षे 7 ડિસેમ્બર છે એ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ છે મિત્રો, આ 7 દિવસ છે એ ભારતનો ધ્વજ દિવસ એટલે કે સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। કયા દિવસને રાષ્ટ્રીય કન્યા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો જવાબ છે મિત્રો, 24 મી જાન્યુઆરી। સિકલ સેલ એનેમિયાથી બચવા માટે ગુજરાત સરકારે કયો કાર્યક્રમ શરૂ કર્યો છે? તો સિકલ સેલ એનેમિયા કંટ્રોલ બોર્ડ। દંતો પર ઠેકડી કારીગર વ્યાજ સહાય યોજના કેટલી નાણાકીય સહાય મળે છે? તો 1 લાખ જેટલી સહાય મળે છે। ગુજરાતમાં આવેલો કયો સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સેજ વિશ્વભરના શ્રેષ્ઠ 10 સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સ્થાન પામે છે? તો ગુજરાતનો દહેજ સેજ। ભારતનું પેટ્રોલિયમ ઉત્પાદક રાજ્ય કયું છે? તો ગુજરાત છે મિત્રો, એ ફર્સ્ટ નંબરે છે। માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલી સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના અંતર્ગત સ્ટાર્ટઅપને પ્રથમ કેટલા વર્ષ માટે કર્મથી મુક્તિ આપવામાં આવી છે? મિત્રો, ચોક્કસ આન્સર નથી, પરંતુ આગળ પણ આ પૂછાયેલો આન્સર છે તો એની અંદર લગભગ 3 વર્ષ માટે મુક્તિ આપવામાં આવેલી છે। 46મો પ્રશ્ન છે, ગુજરાત સરકાર દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ સહાય યોજના હેઠળ PhD કરતા બાંધકામના કામદારોના બાળકોને કેટલી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે? તો લગભગ મિત્રો 7000 રૂપિયા છે એ પૂરી પાડવામાં આવે છે। આ ચોક્કસ આન્સર નથી, પરંતુ એટલો જવાબ આવી શકે છે। કયું પોર્ટલ મજૂર અને ઉદ્યોગ એકમોના વિવાદોને ઝડપી નિકાલની સુવિધા આપે છે? તો જવાબ છે મિત્રો, સમાધાન પોર્ટલ। રિપલિંગ એન્ડ એમેડિંગ સેકન્ડ એક્ટ 2015 હેઠળ કેટલા કાયદાઓ રદ કરવામાં આવ્યા? તો ટોટલ મિત્રો 90 કાયદાઓ રદ કરવામાં આવેલા છે। સેન્ટ્રલ વિજિલન્સ કમિશનને શપથ કોણ લેવડાવે છે? તો જવાબ છે મિત્રો, રાષ્ટ્રપતિ છે તેમને શપથ લેવડાવે છે। બંધારણીય બેન્ચ ઉપર અથવા રાષ્ટ્રપતિના સંદર્ભ સલાહકાર અભિપ્રાય આપતી બેન્ચ ઉપર બેસવા માટે ન્યાયાધીશોની ન્યૂનતમ સંખ્યા કેટલી હોય છે? મિત્રો 5 ન્યાયાધીશની હોય છે। ગુજરાત સરકાર દ્વારા ક્રાંતિવીર શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી? તો શામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અધિનિયમ 2003। 2016માં રચાયેલા ભારતના 21મા કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ છે મિત્રો, બલવીરસિંહ ચૌહાણ એટલે કે BS ચૌહાણ। RBIના ગવર્નરની નિમણૂક કોણ કરે છે? તો મિત્રો, કેન્દ્રીય નાણાપ્રધાનની ભલામણ ઉપર વડાપ્રધાન કાર્યાલય એટલે કે જે PMO ઓફિસ હોય છે તે ગવર્નરની નિમણૂક કરે છે। ભારતીય સંસદની સૌથી મોટી સમિતિ કઈ છે? અંદાજ સમિતિ। સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ કેટલા વર્ષો પછી એટલે કે બંધ થઈ જાય છે? તો 5 વર્ષો પહેલાં બંધ થઈ જાય છે। નીચેનામાંથી કયું રાજ્ય સરદાર સરોવર પ્રોજેક્ટથી મહત્તમ વીજ લાભ મેળવે છે? તો જવાબ છે મિત્રો, MP એટલે કે મધ્યપ્રદેશ। પીવા અને ઘરગથ્થુ પ્રવૃત્તિઓ માટે નિયમિત સંચાલન અને પર્યાપ્ત પાણી પૂરું પાડવું એ કયા કાર્યક્રમનો હેતુ છે? રૂરલ વોટર સપ્લાય પ્રોગ્રામ એટલે કે ગ્રામીણ પાણી સપ્લાય પ્રોગ્રામ યોજના અંતર્ગત। જાયકવાડી બહુહેતુક યોજના કયા રાજ્યની સૌથી મોટી સિંચાઈ યોજનાની એક છે? તો મહારાષ્ટ્ર રાજ્યની। કયો ડેમ ભારતનો સૌથી જૂનો ડેમ છે? તો જવાબ છે મિત્રો, કલ્લાનાઈ ડેમ છે જે તમિલનાડુની અંદર આવેલો છે। ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ માટે સતત રોજગારનું નિર્માણ કરવાનો ઉદ્દેશ કઈ યોજના હેઠળ છે? તો જવાબ છે મિત્રો, PMEGP એટલે પૂરું નામ છે PM એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ અને અન્ય ક્રેડિટ સપોર્ટ સ્કીમ। 2022 ફેબ્રુઆરી સુધીમાં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય અંતર્ગત કયા પ્રોગ્રામ હેઠળ 1.86 લાખથી વધુ આંતરપ્રિયોરશીપને સમર્થન આપવામાં આવ્યું હતું? તો જવાબ છે મિત્રો, ગ્રામીણ વ્યવસ્થાપન માસ્ટર્સ પ્રોગ્રામ અને ટૂંકમાં MBA તરીકે પણ ઓળખવામાં આવે છે। કયું શહેર ભારતનું ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે? તો સુરત શહેર। GSRT મુસાફર પાસ યોજનાનો લાભ કોણ મેળવી શકે છે? તો દૈનિક મુસાફરો છે મિત્રો એ આનો લાભ લઈ શકે છે। કયા રેલવે સ્ટેશનનો એક છેડો મહારાષ્ટ્રમાં અને બીજો છેડો ગુજરાતમાં છે? તો નવાપુર રેલવે સ્ટેશનનો। ચંબલ નદી પર બનેલા કોટા ચંબલ પુલનું ઉદ્ઘાટન કોને કર્યું હતું? પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ। મધ્ય અને ઉત્તર અંદમાન ટાપુને જોડતા હમ્ફે સ્ટ્રીક પરના મુખ્ય પુલના બાંધકામનો ખર્ચ કેટલો હતો? 170 કરોડ રૂપિયા। અટલ ઇનોવેશન મિશનની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી?
तो जवाब है मित्रों एनी शुरुआत है ये 2016 ની અંદર થઈ હતી। નિર્વિક યોજના અન્ય કયા નામથી ઓળખાય છે તો નિર્યાત રેન વિકાસ યોજના નામ તરીકે પણ ઓળખાય છે। કયા વર્ષની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું તો જવાબ છે મિત્રો 7 ડિસેમ્બર 2017માં। હાલમાં ગુજરાતમાં શ્રી જુગતરામ દવે આશ્રમ સ્કૂલ સ્કીમ અંતર્ગત અનુસૂચિત જાતિની કેટલી શાળાઓ આવેલી છે તો ટોટલ 87 શાળાઓ આવેલી છે। આદિવાસી સ્વાતંત્ર્ય વીરોના ત્યાગ અને બલિદાનના સન્માનમાં નર્મદા જિલ્લાના કયા સ્થળ ખાતે નેશનલ ટ્રાઇબલ મ્યુઝિયમની સ્થાપના કરવામાં આવી છે તો જવાબ છે મિત્રો એ સ્થળનું નામ છે ગુરુદેશ્વર ઇન નર્મદા ડિસ્ટ્રિક્ટ, એટલે કે મિત્રો ગુરુદેશ્વર નર્મદા જિલ્લાની અંદર આ સ્થળ આવેલું છે। કોના દ્વારા જિલ્લા કક્ષાની રમતગમત શાળાઓની યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો તો મિત્રો એનો ચોક્કસ આન્સર મળ્યો નથી, એમાં કયા વર્ષ માટે છે એ જવાબ ચોક્કસથી પૂછ્યો નથી એટલે એનો આન્સર મળી શક્યો નથી। પ્રાથમિક શિક્ષણમાં કન્યાઓના પ્રવેશ દર વધારવા માટે ગુજરાત સરકાર શું કાર્ય કરે છે તો મિત્રો ગુજરાત સરકાર છે એ દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ જે રથ છે એ ચલાવે છે જેના અંતર્ગત કન્યાઓને સ્પેશિયલ શાળાની અંદર પ્રવેશ આપવામાં આવે છે, સાથે સાથે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના છે એ પણ ગુજરાત સરકાર ચલાવતી હોય છે। 74મો પ્રશ્ન છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ગુમ થયેલા કે મરેલા બાળકો માટે મિશન વાત્સલ્ય હેઠળ પોર્ટલનું નામ શું છે તો જવાબ છે મિત્રો ICPC પોર્ટલ। ભારતમાં વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે 28 ફેબ્રુઆરી। કૃત્રિમ ખાતરથી ખેતરમાં પહોંચાડવાની ક્રિયાને શું કહીએ છીએ આપણે સિંચાઈ પદ્ધતિ। નીચેનામાંથી કયો ભૌતિક ગુણધર્મ ન પણ હોઈ શકે તો જવાબ છે મિત્રો રિએક્ટિવિટી વિથ ઓક્સિજન, એટલે એની વાત કરીએ તો ઓક્સિજન સાથે પ્રતિક્રિયાશીલતા। 1924માં ગાંધીજી ઉપવાસ દરમિયાન ઇન્દિરા ગાંધી કેટલા વર્ષના હતા તો લગભગ મિત્રો 6 વર્ષના હતા। ખાદી ઉદ્યોગના ઉત્પાદન એકમો સાથે શેમાં સમાવેશ થાય છે તો કપાસ રેશમ ઊન જે ચરખા ઉપર દોરવામાં કાપવામાં આવે છે, પરંપરાગત કાંતણનું સાધન અને બીજી રીતના વાત કરીએ મિત્રો તો હાથથી વણાયેલા કાપડના એકમનો સમાવેશ થાય છે। MMPનું પૂરું નામ શું છે મિશન મોડ પ્રોજેક્ટ। NESDA ફ્રેમવર્ક ક્યારે શરૂ કરવામાં આવ્યું 2018માં। પંજાબ રાજ્યનું પાટનગર કયું છે મિત્રો ચંદીગઢ, જે હરિયાણાનું પણ પાટનગર છે। કયા રાજ્યના પશ્ચિમ કાંઠે ઉત્તર દક્ષિણ દિશામાં કોંકણનું આંકડું મેદાન આવેલું છે તો જવાબ છે મિત્રો મહારાષ્ટ્ર અને ગોવા અને કર્ણાટકના પશ્ચિમ ભાગની અંદર આવી ઉત્તર દક્ષિણ દિશામાં કોંકણનું સાંકડું મેદાન આવેલું છે। કયું શહેર ગુજરાતની સાંસ્કૃતિક રાજધાની છે વડોદરા। ભારતની પ્રથમ સમાચાર એજન્સી ધ ફ્રી પ્રેસ ઓફ ઇન્ડિયા એટલે કે FPI મહાયાન કયા ધર્મનો સંપ્રદાય છે બૌદ્ધ ધર્મનો। ગાયત્રી મંત્રનો સૌપ્રથમ ઉલ્લેખ ક્યાં જોવા મળે છે ઋગ્વેદની અંદર જોવા મળે છે। આંધ્રપ્રદેશનો સૌથી ઊંચો તલાકાનો ધોધ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલો છે તો ચિત્તોડ જિલ્લાની અંદર। દેશનું પ્રથમ ફોસિલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો રાયોલી જે મહીસાગર જિલ્લાની અંદર આવેલું છે અને બાલાસિનોર તાલુકાની અંદર। બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનના IM બેડમિન્ટન અભિયાન માટે કયા ભારતીય ખેલાડી એમ્બેસેડર તરીકે નામ આપવામાં આવ્યું છે PV સિંધુ। કઈ ક્રિકેટ ટીમ મેન ઇન બ્લ્યુ તરીકે ઓળખાય છે તો ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ એટલે કે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમ। બાસ્કેટબોલની રમતમાં દરેક બાજુ કેટલા ખેલાડી હોય છે 5 પ્લેયર। માનવ શરીરનું તાપમાન સામાન્ય રીતે કેટલું હોય છે તો 98.6 ફેરનહીટ અથવા 37 ડિગ્રી સેલ્સિયસ। રાષ્ટ્રપતિને સલાહ અને મદદ કરવા માટે કયું અનુચ્છેદ મુજબ મંત્રીમંડળ હોય છે Article 14। કઈ સામગ્રી માટીને શક્તિ પ્રદાન કરે છે મિત્રો તો જવાબ છે મિત્રો ગ્રોગ એટલે કે કણો વચ્ચે સંયોજન દરો। કયું તત્વ સૌપ્રથમ સૂર્યના રંગસૂત્રમાં જોવા મળ્યું હતું એટલે કે શોધાયું હતું તો જવાબ છે મિત્રો હિલિયમ। મનુષ્યના શ્વાસોશ્વાસનો પ્રતિ મિનિટ દર શું હોય છે તો 1 મિનિટની અંદર 12 થી 16 મિત્રો જે શ્વાસ છે એ લેવામાં આવતા હોય છે। લીલા છોડ દ્વારા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કયો વાયુ બહાર પાડે છે કાર્બન ડાયોક્સાઇડ। નીચેનામાંથી કોને વર્ષ 2022 માટે ભારત સરકાર દ્વારા જાહેર બાબતોમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા તો જવાબ છે મિત્રો શ્રી કલ્યાણ સિંઘને। વર્ષ 2010 માટે 58મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો જવાબ છે મિત્રો શ્રી કે બાલાચંદરને। વર્ષ 2019 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં હિન્દી ભાષા માટે શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને આપવામાં આવ્યો હતો મનોજ બાજપેયીને। આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવતી હોય છે 17 નવેમ્બર। ઓર્ડનન્સ ફેક્ટરી ડેની ઉજવણી ક્યારે થાય છે મિત્રો 18 માર્ચે। આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસની ઉજવણી ક્યારે થાય છે 20 જુલાઈએ। ઉજાલા યોજના છે એ કોની સાથે સંબંધિત છે
तो मित्रों ये है एलईडी बेस्ड डोमेस्टिक इफेक्टाइन लाइटिंग प्रोग्राम। बात करिए मित्रों गुजराती अंदर तो घरेलू असरकारक लाइटिंग प्रोग्राम साथ संबंधित है। स्टार्टअप रैंकिंग 2021 में क्यों राज्य तीजी वक्त बेस्ट परफॉर्मर स्टेट तरीके पसंद करवामा आवे? गुजरात राज्य। IVF यूथ वर्ल्ड चैम्पियनशिप में गोल्ड जीतनार भारतनो प्रथम वेट लिफ्टर कौन बन्यो? गुरु। जवाब है मित्रों गुरु नायडू। अगर बात करिए मित्रों 108 न्यू डायमेंशन ऑफ इंडियाज फॉरन पॉलिसी नामनो पुस्तक कोने लख्यू छे? तो अटल बिहारी वाजपेयी आ पुस्तक लख्यू छे। 109 नंबरनो प्रश्न छे मित्रों गुजरात राज्यनी अंदर आवेली धार्मिक संस्थाओं जे ते समये संबंधित सत्ताधिकारीनी मंजूरी वगर खरीदेली खेती जमीन विनियत करवा माटे केटला प्रकारनी जंत्री भरवानी जोगवाई छे? तो 40%। भारतीय नौकादलनी कोलकाता वर्गनी डिस्ट्रॉयर कई छे? तो भारतीय नौकादल माटे बनावामां आवेली स्टील्थ गाइडलेस मिसाइल डिस्ट्रॉयरनो वर्ग। गुजराती साहित्यना आदिकवि तरीके कोनुं नाम छे मित्रों? तो जवाब छे मित्रों एनी अंदर आवशे नरसिंह मेहता छे, गुजरातना आदिकवि तरीके ओळखाय छे। कोणार्कनी अंदर सूर्य प्रख्यात मंदिर छे कोणे बंधाव्युं छे? तो राजा नरसिंह देवे। हिंदू धर्ममां कया भगवानने सर्जक मानवामां आवे छे मित्रों? तो ब्रह्मदेवने एटले के ब्रह्माने। राजस्थानमां डेजर्ट नेशनल पार्क क्यां आवेलो छे? जैसलमेर जिल्लानी अंदर। हरियाणानुं राज्य फूल कयुं छे? लोटस एटले के मित्रों कमल। उत्तर प्रदेशनुं राज्य वृक्ष कयुं छे? अशोका ट्री। માનવ શરીરની અંદર કયા ભાગમાં સ્વેટ ગ્રંથિઓ આવેલી છે? તો હથેળીઓ અને પગના તળિયાની અંદર સૌથી વધુ સ્વેટ ગ્રંથિઓ છે। નીચેનામાંથી કયા જૂથમાં ગ્રાફિકલ ફાઇલ એક્સટેન્શન હોય છે? તો JPG, GIF અને BMP। FTPનું પૂરું નામ શું છે? ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ। નીચેનામાંથી કયું ડોમેન નામ કયા શૈક્ષણિક સંસ્થા માટે વપરાય છે? તો મિત્રો એજ્યુકેશન ડોમેન છે સૌથી વધુ શૈક્ષણિક સંસ્થાઓ માટે વપરાય છે। પટ ચિત્ર પેઇન્ટિંગ સાથે ભારતનું કયું રાજ્ય સંકળાયેલું છે? ઓડિશા રાજ્ય। રણજીત વિલાસ પેલેસ કઈ જગ્યાએ છે? રાજકોટની અંદર। ભારત સરકાર દ્વારા સહયોગ યોગ અને ધ્યાનના ક્ષેત્રોમાં સંશોધનને મજબૂત બનાવવા માટે કયા કાર્યક્રમ શરૂ કરવામાં આવે છે? તો સાયન્સ અને ટેકનોલોજી ઓફ યોગા એન્ડ મેડિટેશન। ગુજરાતીની અંદર વાત કરીએ મિત્રો તો યોગના ધ્યાનનું વિજ્ઞાન અને ટેકનોલોજી। કયો કુદરતી ફાઇબર ફિલોમેન્ટ ફાઇબર છે? તો જવાબ છે મિત્રો સિલ્ક। અને છેલ્લો પ્રશ્ન છે મિત્રો ગુજરાતનું સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે? અંકલેશ્વરની અંદર આવેલી છે। તો આ હતા મિત્રો આજના સ્કૂલ લેવલના પ્રશ્નો અને તેના આન્સરો। વિડીયો પસંદ આવે મિત્રો તો વિડીયોને ચોક્કસથી લાઇક આપો, તમારા બીજા મિત્રોને આ વિડીયો શેર કરો જેથી એ પણ ક્વિઝનો લાભ ઉઠાવી શકે। અને જો આ ચેનલની અંદર નવા હો મિત્રો અને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે આવનાર તમામ ક્વિઝના પ્રશ્નો છે મિત્રો એના આન્સર છે એ તમને નોટિફિકેશન સ્વરૂપે મોબાઈલમાં મળી રહેશે। નવા વિડીયોમાં નવી ક્વિઝ સાથે ફરી મળીશું। વંદે માતરમ, જય હિન્દ।